સ્વચ્છ ભારત અભિયાનને આવતી 2 ઓક્ટોબરના દિવસે 1 વર્ષ પૂર્ણ થશે ત્યારે સ્વચ્છતા કેળવવા માટે પુનઃ જાગૃતિ કેળવવા માટે સમગ્ર ભારતમાં 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક તબક્કે ભુજ શહેરમાં આવેલ તમામ પ્રતિમાઓની સફાઈ તથા તેને હારારોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓ પર સ્મારક સ્વરૂપે વ્યક્તિ વિશેષોની પ્રતિમાઓ સ્થપાયેલ છે, જેમને આજે સાફ સફાઈ કરવામાં આવી હતી અને નગરપાલિકાના અગ્રણીઓ દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની જનતાને સ્વચ્છતા તરફ આગળ વધવા સૂચન કર્યું હતું, ત્યારે તેના 1 વર્ષ પૂર્ણ થવાના સમયે લોકોનું પુનઃ ધ્યાન દોરવા માટે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. ભુજ શહેરમાં હમીરસરના કાંઠે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે નગરપાલિકાના અગ્રણીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે 2 ઓક્ટોબરે આપણે સ્વચ્છ ભારત મિશન લોન્ચ થયાને 1 વર્ષ પૂર્ણ થાય છે. એના ઉપલક્ષની અંદર 25 તારીખથી લઈ 11-10 સુધી ખાસ સફાઈ ઝુંબેશ ઉપાડવા માટેનો એક આખો પ્રોગ્રામ સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે અને સમગ્ર ભારતની અંદર એ પ્રોગ્રામ મુજબની કાર્યવાહી થશે. આજે મહાત્મા ગાંધીના સ્ટેચ્યુને હારાતોરા કરી શહેરમાં જેટલી પ્રતિમાઓ આવેલી છે એને સાફ સફાઈ કરી, એમને હારારોપણ કરીને સ્વચ્છતા માટેનો એક સંકલ્પ કરી શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આપણે અભિયાન શરૂ કર્યું છે. એ માટે જે રૂપરેખા આપેલી છે 25 તારીખથી લઈ 11 તારીખ સુધી, એમાં સૌથી મોટો જો ફાળો હોય તો નાગરિકોને જાગૃત કરવા માટેનો છે. સ્વચ્છતા પ્રત્યે લોકો જાગૃત થશે, એનામાં એક ટેવ કેળવાશે તો જ આપણે આપણું શહેર સ્વચ્છ બનાવી શકશું. એટલા માટે થઈ અને લોકભાગીદારીથી રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એ બધી સફાઈ કરવી, પછી બાગ બગીચા છે એ બધાની સફાઈ કરવાની થાય છે, પછી વોર્ડની અંદર લોકભાગીદારીથી શાક માર્કેટ છે, વોર્ડના જે રસ્તાઓ છે એ બધી સફાઈ કરવાની થાય છે, વોર્ડ વાઇઝ મિટિંગ કરવાની થાય છે, ભવાઈ છે, નાટક છે, શેરી નાટક છે, એના મારફતે સ્વચ્છતાનો સંદેશો આપવાનો છે. આ બધા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલું છે. જે કંઈ કચરો ઉત્પન્ન થયો છે એ નાગરિકો દ્વારા થયેલો કચરો છે અને કચરો ઉત્પન્ન થાય ને એ તો જીવનનો એક ભાગ છે, પરંતુ એને યોગ્ય રીતે જો મેનેજમેન્ટ કરવામાં આવે તો આપણે એનો હલ કરી શકીએ છીએ. આપણે કચરાની વ્યાખ્યા બદલાવી પડશે, ગંદકીની વ્યાખ્યા બદલાવી પડશે. સ્વચ્છતા માટેની આપણી વ્યાખ્યા શું છે કે આપણે મારો રૂમ સાફ કરી દીધો, બારીમાંથી મેં કચરો બહાર નાખી દીધો એટલે મારો રૂમ સાફ, પણ રસ્તો ગંદો થયો છે એ કન્સેપ્ટ આપણો નથી. આપણે એવો કન્સેપ્ટ કેળવવો પડશે કે મારા રૂમમાં જે કચરો છે એ પછી કચરા તરીકે સીધે સીધો જ ડમ્પિંગ સાઇટ સુધી પહોંચી જાય, એ પછી બીજી જગ્યાએ કચરા તરીકે ન આવે. જ્યારે આ સમજ કેળવશું ને ત્યારે જ તે આપણે સંપૂર્ણ સ્વચ્છ બની શકીશું.